માળિયા હાટિનામાં 2 દિવસથી ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો. આરોગ્ય વિભાગ દ્વારા પાણીના નમૂના લેવાય, રોગચાળો વહેલી તકે અટકે તેવી લોકોની માગણી. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના રોગચાળો વર્કરે ઝાડા ઉલટીના છેલ્લા 2 દિવસમાં 30 થી 40 કેસો નોંધાયા છે, જે લોકો માળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારવાર લઈ રહ્યા છે. શુક્રવારથી ઝાડા ઉલટીના દર્દીઓની હોસ્પિટલમાં ભીડ જોવા મળી રહી છે. હાલમાં પણ અનેક દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા છે, જેમને લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હજુ પણ ઝાડા ઉલટીના કેસો આજે પણ આવકમાં હોય, આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી થાય તેવી લોક માંગ કરી રહ્યા છે, ત્યારે વહેલી તકે રોગચાળો અટકે કે કેમ તે જોવાનું રહ્યું. ગોવિંદ હડિયા, ZSTV, જૂનાગઢ. ઝાડા થયા અને ઉલટીને માથું ને પેટને બધું દુખાવો છે. આજે સવાર નથી, નહીં કાલે કંઈ વાંધો નહોતો, અને સવારના 8 વાગે ત્યાં તબિયત પેટમાં પહેલાં દુખાવો, પછી ઝાડા થાય છે.